અમરેલી જિલ્લાના જાફરાબાદના આજરોજ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આખી વિધાનસભામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાફરાબાદની તાલુકાની શાળા કન્યા શાળા સાગર શાળા વાપાડિયા પ્રાથમિક શાળામાં આજરોજ બાળકોને આવતા દિવસોમાં સિંહ દિવસ મનાવવામાં આવશે તેને ધ્યાનમાં લઈને બાળકોને સિંહનો ચહેરાવાળો પોસ્ટ આપવામાં આવ્યું હતું. આ જોઈને બાળકોને પણ પહેરીને ખૂબ જ ખુશહાલ જોવા મળ્યા હતા. આમ અમરેલી જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને વાઘો આપવામાં આવી રહ્યો છે, જેમાં સિંહનો વાઘા આપવામાં આવી રહ્યા છે, જેને લઈને બાળકોમાં હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનાર દિવસમાં સિંહ દિવસ પોસ્ટરવાળો દિવસ ઉજવવામાં આવશે અને સિંહ દિવસ ઉજવવામાં આવશે, જેને લઈને આ પોસ્ટરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં લુહાર સુથારવાડીમાં ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રીય રાજુલા સંસદીય બેઠકના રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રભારી પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસ સહપ્રભારી અને ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ મીણાજી, અમરેલી ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર, પ્રદેશ નેતા પ્રવીણભાઈ બારૈયા, નગરપાલિકાના સદસ્ય રાજુલા, આજુબાજુના ગામડામાંથી સરપંચો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 2022ની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે ગુજરાતમાં, ત્યારે ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસને ફરીથી સત્તા મળે તે માટે મજબૂત સંગઠન બનાવવામાં આવે અને સંગઠિત થઈ અને કોંગ્રેસના કાર્યકરો ખભે ખભા મિલાવી કોંગ્રેસ પાર્ટીને જીત અપાવે તેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માર્ગદર્શન આપવામાં આવ્યું કે આવનાર ચૂંટણીઓમાં નીચેથી લઈને ઉપર સુધી કેવી રીતે કાર્યકર્તાઓ કામ કરવાનું છે અને કોંગ્રેસને જીતાડવાની છે, જેને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ અમરેલી જિલ્લાના રાજુલામાં લુહાર સુથારવાડીમાં ધારાસભ્ય અમરીશભાઈ ડેર દ્વારા સંવાદ કાર્યક્રમનું આયોજન કરી કાર્યકરો સાથે સીધો સંપર્ક સાધ્યો. આવનાર 2022ની ચૂંટણી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સત્તાના સુપાન આવશે અને કોંગ્રેસની સત્તા આવશે, જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં જોમ જુસ્સો અને જૂથબળ જળવાઈ રહે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના મુખ્ય કાર્યકરો થઈને આગેવાનો સહિત પ્રદેશના નેતાઓ સહિત ધારાસભ્યો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મહિલા કોંગ્રેસમાં અમરેલી જિલ્લામાં જેને જવાબદારી સોંપી છે એ આદરણીય ક્ષિપ્રા અવસ્થીજી, મારો તમારો ચહેરો અમરેલીના મનોતા પુત્ર અને હમણાં સુધી વિધાનસભાની અંદર વિરોધ પક્ષના નેતાની જવાબદારી જેને સ્વીકારી હતી અને અત્યારે ભલે વિરોધ પક્ષના નેતા નથી પણ મને પાર્ટીએ જ્યારે કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપી છે ત્યારે હવે મને ભાઈ માંથી જ્યારે પ્રભુ સાહેબ જે મને લઈ રહ્યા છે, મોટાભાઈ પરેશભાઈ ધાનાણી, મંચસ્થ પ્રવીણભાઈથી લઈ ટીકુભાઈથી લઈ દાદાથી લઈ ગાંગાભાઈથી લઈ નાયાભાઈથી લઈ આતાભાઈથી લઈ મને કુરુભાઈ સુરેશભાઈથી લઈ આપણા અબ્દુલભાઈથી લઈને બધા જ આગેવાનોના નામ લઈ શકાય છે, પણ માફી ચાહું છું કારણ કે ખૂબ સમય ઓછો છે. નામ આપના વડીલો